તમ જેવા ગોરંદી ને ના થોડી કહેવાય છે, ભાંભલી હાલે જ ભરી છે. તમ જેવા ને અમ જેવા મેલીને પાણી પાઓ એટલે જેઠ હાલતી થાવ. લો તૈયે પીવા આવે છે કે નાવા? ભારે રૂડા લાગો છો. રૂડા છીએ, તૈયાર દેખાઈએ છીએ. ક્યાં જાઉં? કાપુ છું. હિરલ રાણી મેળે હાલ્યા? ની ઝલક માં
બાપુ સોડી જોઈને આખું ઠરે એવી છે. આ જો બન્યું તો ફાટી ફાટી થાય છે. કા પાણીયા, આ લાલ લુગડું ભાળ્યું ના અને ભડક્યો ના તે આ છોડી તો મારા મનમાં ક્યારની વસી ગઈ છે. બે ગામ જાઉ કાપુચ્યો મન થયું એટલે છાની માની જવાબ દે ની. સરગાપુરી હાલવું છે. સીધો જવાબ દે. કા તમારો બાપ થાય છે જે પૂછવા બેઠો છે. અરે હાલ તો થા, હાલ તો નહીં તો પડશે ઉદાહરણની. ભારે તેજ ભારે તેજ. બાકી છોડી તું કોણ છે ને ક્યાંની છે એનું ગોતણ કરી નાખીશ અને ફરી આપણે મળશું. મળજે તારી માસી ને, મને નહીં. એ સોમા હાલો દે ગાડું ભાડું ભણી. હાય 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 હાય, શું લટકો છો બાકી છે. પાલો જ ના છે એમને. એકલી અબડાઓ ને ભાડી ને સાવધ થવા નીકળ્યો છે. મારા જીતે થી કઈ ન મળે હો. આ ભીમાના નામ થી તો આપકો કોણ તક ધરતર છે. ચલાવ હવે હાવ કરો, બારવાટિયા તો પારોટના પગલા ભરી ગયા. કેમ કરી તમારું પાડ માનો સમજાતું નથી. તમે મારો જીવ બચાવ્યો. સાચું કહું તો મને એક સમજાતું નથી કે મેં જીવ મારો બચાવ્યો છે કે બીજા કોઈનો.
जुवान जुवान तो छूज पर नाम हमीर छे हमीर अने तमे हिरल खरु ने लो हलो हूँ तमने घीरे पगाड़ी दो सामे टेकरी ऊपर अमारू घर छे मारो भाई हरबम मारो ऊपर बहु हेत राखे छे भाभी पण बहु सारी छे तमे आवशो ने तो ये लोग राजी थई जशे लो हलो त्यारे तुमने घीरे पगड़ी दीदा हवे हूँ जाऊँ आम हूँ थोड़े जवा देवानी मारो जीव बचावनार ने मारा भाई ने भाभी मड़ी ने राजी ने रेड थई जशे इनने पार तो मानवा दियो अबड़ाओनी रक्षा ने फरज गरसे बजावे ए एमा कोई पर पार नहीं करतो लो तई आम वेलेरा जशो जो तो पढ़ेज ने बेगड़ी उबा रहो ने भाई भाभी ने बुलाओ छो भाई भाभी खेतरे गया लागे छे जशो आ हालो जानार ने कौन रोकी सके छे हाल तो जम छू पर फिर आवा ના બાપુ અને આપના ભેરવન રાજસંગ વાગેલા અને એમની એકની એક દીકરી સોનલ અરે એના હાટું તો બાપુ આપનું ઘર જ ઉત્તમ છે અને હમીરસંગ અને સોનલની જોડી તો જુગતે જામે બાપુ અને ભાઈબંધીની ગાંઠ હોય પાકી થાય હાસુ બોલ્યા કોણ હાવ હાસુ બોલ્યા હમીરને પરણાવીને જ હવે મારી આંખ ઉટારી થાય એમ છે અને ગોર રામસંગ અરે રામસંગની કન્યામાં કંઈક કહેવા પણ ન હોય પણ ગોર હમીર હવે જવાન થયો છે એટલે એને માટે કંઈ હા ના કર્યા પહેલા મારે એને પૂછી જોઉં એ મારી ફરજ છે ગોર તમે હમણાં પધારો હું બે ચાર દીમાં હા ના ના ખબર કેવડાવીશ ભલે બાપુ તમારી બેને તો ભારે કરી બાઈ મારા કઈ બળું કા બારવટિયાને મારી પકડે એ વાત કઈ નાની હોય ને અરે બેન કોની એ રહેવા દે હવે જોયા ના હોય તો મોટા પારું સમયના વેણ હારે અમે ખેડૂત થતા અમારી રાજપૂતી થોડી રંડાઈ જમણી હતી બાળ અને હાળ બંને અમારા એ તો સમજાય પણ બેન બહાર ઉંમર આવતા જાય છે હા પારું હવે મને એની ફકર ચિંતા થવા માંડી તમે હંદે ફકર ચિંતા મેલી દો હવે તમારા નસીબવાળાનું પાંદડું ઉડી જવાની તૈયારીમાં છે હા હું વીરસંગ બાલોદના કારબારી મુરલીધરનો જમણો હાથ અને આમે તમારા વીરસંગ બાપુની આંખોમાં તમારા હિરલબેન કયું નામ થઈ ગયા છે એટલે તમે કોઈ પણ જાતની ફકર ચિંતા કર્યા વગર હિરલબેનના લગ્ન એમને અરે કરી નાખો કરો કંકુના એટલે તમને લીલા લયા થઈ જશે અરે હિરલબેન તો હે ને રાણીની ઘોડે રાજ કરશે મારી બેના વીરસંગ અરે ગામ આખામાં એના પરાક્રમો ચર્ચાય એની હારે મારી બેન હવે એ તો હાથી ની વાહે કૂતરા પૈસા કરે મારે મારી બેન કોઈ મનખ ને દેવી છે હાથી હારે નહીં હાથી પકડો રાજી પાથી નહીં જો તો બળથી આંચકી લેવી પડશે સમજ્યા અહી આવી આ બેન બોલ્યા એ બોલ્યા ફરી કોઈ દી આ બેન બોલે છે તો જીવતા ભોમા ભંડારી લુવારસિંગ નું મોં તોડી લેનાર મૂર્ખ હવે હું જોઉં છું કે બાલોદ માં કેવી રીતે સુખે જીતું અરે જોઈ લે તારે જીતું
પગે પડવું હોય તો ભગવાન ને પગે પડો, મારી પગે કા પડો? હવે હું તને પગે પાડીને ચમકીશ. અરે કૂતરા ભાગ, નહીં તો જાણતી જઈશ. ભાઈ આ મોરે પણ મો મારી તને આવ્યો હતો. નાલાયક છે પણ હવે ફેર નહીં આવે. બેન હવે હું ખેતરી જાઉં. વેલા વેલા પાછા આવજો, હું તમારી માટે કંઠા રાખીશ. મારી વાલી બેના, ગત ભાવે હજારો પુણે કરનારને આવી બેના મળશે. લ્યો ઉપડો હવે, ખેતરે જવાનું મોડું થાય છે. વાણિયા, અરે ઓ ભમિયા, હે હમીર વાળા નોપર, અરે ઢાંઝર માં નોપર. પછી હું વાત કાઢી મારું. હા અરે ગીર ના સાવદરા ને ખબર દે અહી આવે હંધેર વાડી ના નાખું તો મારું નામ જયમલ વાઘમાર નહી. મામા આ રાતે કહુંબો ઝાઝો થયો કે હવારથી જ ફેર? રાતનું બંધ જ કોને કર્યું ભાણા કે સવારે શરૂ કરું? એ ભાણા હું એમ કહું આ ઝાંઝર પાંજર આ બધું કામ. મામા આ તો બધી જવાની ની રમતી હું જવાની ને હંધી રમત હું રમી ચુક્યો છું. હો ભાણા પણ ઝટકર ઝટકર મને વગડે લઈ જા, એકે એક સાવરદરા ને ભાટી નાખું. મામા અટાળે તો આ હું ઝાઝર વાળી ને મળવા જાઉં છું અને પછી તમને વગડે લઈ જઈશ. હા હા એ અવતાર જેવો લાગો છું કે નહીં? અરે હોય બાપુ, તમે કામદેવ ના અવતાર નહીં પણ તમે તો કામદેવ ના કાકા લાગો છો. કાકા પણ પાણીયા, મેં તને કીધું પ્રમાણે હંધુય થવું છે, એમાં જો ગડબડ કરીને તો ગધેડે બેહાડી છા. એ બાપુ તમે જરાય ફકર કરો માં, તમે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે હંધુએ લાકડા જેવું પાકું સમજો. આપણે ડેર્યા બળુકા એટલે હરેક મલને રાખ્યો છે, કદાચ લડવાનો વારો આવે તો કામ લાગે ને. જાઓ બાપુ જાઓ. ચા 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 કામદેવ ના કાકા, કામદેવ ના કાકા. હીરાબેન, હીરાબેન કે કામ થઈ ગયો? શું થયું? એરું એરું હાથ નાક કરી ગયો. કોને? તમારે ભાઈ હરભમ ને. હવે હું જોઉં છું કે તું છટકીને જાય છે ક્યાં? તનાજી જો જો પેલી છોકરી જાય નહીં, પકડે નહીં, પકડજો ને બરાબર. Thank you.
અને ભાળીને પૂંઠા બતાવી નજર મેળવતા શરમ આવે છે એટલે આમ ક્યાં લગ્ન શરમાયા કરશો જ્યાં લગ્ન શરમ આવશે શરમ ક્યાં લગ્ન આવશે એ મને કા પૂછો પૂછવું હોય તો શરમ ને જ પૂછો ને સાકડી માં છકડી લેવા હવે તો કંકણ જ પહેરાવીશ તમે તો કેવું કેવું બોલો છો નાચી મળું છો નહીં નહીં જવા દો રોકી તો જુઓ મોયા તારા મનડા
તન મન ની તરસ્યું હજી ન જગાત હજી ન જગાત રામસિંહ બાપુના ગરાસમાં હિરલ નામની એક છોડી છે, એ મારા હૈયે વસી ગઈ. હા, એ કાંઈ ખોટું નથી. એના ભાઈ હરભામ ને તમે કેળ મોકલો તો હંધુ બાપુ થઈ જાય. તું ફકર કરમાં ભણા, તું ફકર કરમાં અઘરી સોડીને ઘરે હું પૂગી જાઉં છું. અરે તારું ખાડું લેતો જાઉં છું અને ખાડા હારે સોડીને ભણાઈ ને અઘરી આપણે ઘેર લઈ આવું છું. બસ કોને ભેડો લેતા જાજો. હા, આપણા લાલિયા હજામને હારે લેતો જાઉં છું અને હારે હારે બાપુને પણ કહેતો જાઉં છું. બરાબર, તું ફકર કરમાં. હા બાપુ, બાપુ પાય લાગુ બાપુ. અરે આવો જયમલ, બેસો બેસો. બાપુ રાજી થાવ, બાપુ રાજી થાવ. આ ખાડું ભાડ્યું કા ધીંગાણે આવ્યા? અરે આ તો નોખી જાતું ધીંગાણું છે બાપુ. આ ખાડું મારું નથી, અમીરનું છે. અમીરનું તે એને કન્યા પસંદ પડી છે બાપુ, અને એ આપની મનસા પૂરી કરવા હાટું ઘડિયા લગ્ન લેવા તૈયાર થયો છે. ઈ હાટું આ ખાડું લઈને હું વહુ લેવા જાઉં છું. અરે આ તમારી વાત તો આકર કરતા મીઠી છે. અમીર પરણવા તૈયાર થયો મહાદેવજીની કૃપા છે. તો રજત ઉભા થાવ, ત્યાં તમે જાઓ અને કરો કંકુ ના. ઓવે ઓવે બાપુ. આ હલ્યો ભીરુભાઈ, હું જાનથી મારી નથી એની આ મચાન. તમે જરા ધીરા પડો, મારી વાત તો સાંભળો. મારે કોઈનું કઈ જ સાંભળવું નથી. આમનો ઉતાર મારી બહેન ની પછવણી કરી જાય અને હું મુંબઈ માં બેસી રહું એ કેદી નો બને? પણ ભાઈ એને બરાબર નો પાઠ ભણાવવામાં આવ્યો છે. પાઠ શું ભણવામાં આવ્યો? પરંતુ હું મારા હાથ થી પાઠ નહીં ભણાવું ત્યાં સુધી ચેન થી બેસીશ નહીં. હું આ હાલ્યો. અરે ભાઈ સાંભળો તો ખરો. અરે ભાભી જુઓ ને, વિરૂપા આ દીકરીઓ આગળ મર્દાનગી બતાવનાર મગધા, તારી માએ સવાદે તું ખાધ્યો હોય તો મારી સામે આવ. ગોખીરો કરવા, ગોખીરો કરવા, ચાલતી પકડ. અરે તને તો પૂરો કરીને ચંપી. રામસિંહ બાપુ ની ઘણી ખમા. મુરલીધર આ બધી શાની ધમાલ છે? બાપુ તમ જેવા ધર્મ રાજા ની આણ માં રૈયત માથા ભારે માણસો ના હાથે રિવાય છે. જુઓ મારા દીકરા વિરૂપાને માર મારી અધમુઓ કરી નાખ્યો. કોણ છે કાળા કામો નો કરનાર? અરે બાપુ હનુમાન ટેકરી વાળો અખેડુ હરબમ. મને માર્યો તો માર્યો પણ ગારી દીધી. મહારાજ આ હાવ ખોટું બોલે છે. ના ના બાપુ, હાવ સાચી વાત કરું છું બાપુ. અરે બાપુ દાંતડા ની જેમ વાડી નાખે એવી ની જીભડી છે. અને બાપુ એક વાત કહું, એને મને તો ગાળું દીધી પણ તમને ગાળું દીધી. મારાથી તો સાંભળી ન હકાળું. અરે એથી પાડ્યો મારા મોડા અમી હું જોત લઈ જાવ એને અને બંધાર નો કાળ કોટડી માં. બાપુ મારી વાત તો સાંભળો બાપુ. લઈ જાવ બાપુ. અને બાપુ એક વાત કહું, અરે એ તો ઠીક પણ એનું હંધું કુટુંબ એનાથી હવાયું છે. એ હંધાય કુટુંબ ને કાળ કોટડી માં પૂરી દો. જાઓ જેવી બાપુ ની ઈચ્છા. Mm-hmm.
તું? આ તમે અમારા વીરસિંહ બાપુને પરણવા તૈયાર ન થયા ને તો ભોગવાયનું પરિણામ. હાલો રાજના મહેમાન થવા. એક ત્રણ વેચના બટુકજી, હાલ તો થા, હાલ તો નહીં તો તમારી જે વાત ધરતી અમારા જ નહીં દે. લસી પડ્યો બકરેલી ખાવાડી તયાથી કોઈ છોડાવી જાય છે. બાપુ ના સારા રસ માં તારો ભાઈ પુરાયેલો પડ્યો છે. આ મારા મોત ની આવે એ હાથ નો તમે મરી જશે. તમે બહુ યાદ કરો છો, હું તમે લેવા આવ્યો છું. હું એ તો હાલ લાગે છે કે લૂંટાઈ હું ગયો છું. અમેની ટેકરી વાળા ચાર લોકો મારી માએ દીધેલું મણ હોનું મને ભોળવી ને પાણી ના મૂલે લઈ ગયા. એ પાછું લાવી દે એવો ભળ કોઈ ગોતું છું. એ ભળ તમને હવે ભેટી ગયો છે, હવે ગોતણ કરવાનું મેલી દો. આ ઓલી ટેકરી પર ગયો નથી ને સોનું લઈને પાછો આવ્યો નથી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. પણ ઠગ લોકો તો તમારા કપડા ઉતારી લેવા છે. તારું માદળિયું ને અંગરખું બધું ઉતારી પાસે જા. મામા મામા લાલિયા તારી થનારી ઘરવાળી ના હમ બહુ આકરા સમજ્યો છો તમે તો મામા. તમે ઠગના દીકરા મુવા છો કે કોણ મુવા છો? ઓલી છોડી ને છેતરી ને તમે આ લઈ આવ્યા છે ને? એ હોનું ના તો નવું પિત્તર છે, પિત્તર. એ હોળી તમને છેતરી ને હાલી ગઈ. હવે પાછો દઈ જો. આ ભાઈ ને જરા જમાડો.
તમારું કેવું એમ છે કે ભીમો આપણી ગરીબ પ્રજાને રંજાડી રહ્યો છે? હા બાપુ, તો તમે બધાએ હાથમાં બંગડીઓ કરી છે, અરે ડૂબી મારો, લાદી મારો બાપુ. ઓહો હો હો, સામિયાણા ના જયમલ ઠાકોર, વાઘબાર બાપુ. એ પધારો પધારો, વાઘબાર બાપુ પધારો. રામ રામ બાપુ, રામ રામ. એ રામ રામ બાપુ, રામ રામ. જયમલ ઠાકોર, પણ તમારી આ હાલત કેમ કરતા થઈ? એ બહુ લાદી વાત છે બાપુ, પણ પહેલા એક કામ કરો, જરા કહુંવા પાણી થવા દો, અને વાંધો ના હોય તો તમારા કસુંબા અને કપડા બંને ની વ્યવસ્થા થશે. પણ તું કહો, અહીંયા કેમ પધારવું થયું? હા, મારા ભાણિયા હમીર હતું, વહુ લેવા માટે આવ્યો છું. વહુ લેવા માટે? હા. તો વજયસિંહ બાપુ માની ગયા? અરે માની ગયા, ખાંડું તો ભાળો. હવે ઝટ કન્યાને હાજર કરો બાપુ, એટલે ચાર ફેરા ફેરવી દઈ. કન્યા? હા, હું નામ હતું લાલિયા. જૂની મિત્રતા નિભાવી જાણી. મારી સોનલ, મારી સોનલ હમીરસિંહ બાપુ ને પણ છે. અરે મુરલીધર, જાઓ લગ્ન ની તૈયારીઓ કરો, મેરી ને સંગારો, અને આખા ગામ માં મીઠાઈઓ વેચો. જાઓ જાઓ. જી બાપુ. પણ બાપુ, આપણો કહુંબો? કસુંબો ને બધાની વ્યવસ્થા થશે. બાપુ, પાણીયા પાણીયા, એટલી વાર માં થકી ગયો કે બાપુ, હવે મારા ત્યાં આગળ નહીં હલાવ્યો. મારા મિત્ર, મેં તેને બધી જ વાત કરી. હરભમ, મારા ભેરુબન, રાજ ને નારાજ કરીને ક્યાં લગ્ન ભટક્યા કરીશ? આ પણ આપણું ઘર છે, આપણે ભેળા અહીંયા રહીશું. પરબત, તારી લાગણી થી મને ઘણો આનંદ થાય છે, પણ તું તો જાણે છે ને કે રજવાડા હારે અમારે દુશ્મની બંધાણી છે. કાં કેવું ના બને કે અમારે લીધે તારે પણ આફત માં તોડવું પડે. પણ એમાં શું થઈ ગયું? અરે ભેરુબંધ હાટું તો જીવ આપવો પડે તોય ઓછું છે. ભાઈ, હાલ તો થોડા દિવસ આપણે અહીં રહીએ, પછી શું કરવું એ શાંતિ થી વિચારશું. હવે મને શાંતિ થઈ. અહીંયા ફૂટ્યા, અહીં કેળો મેલતું નથી. મારું માનીને મારી ન થાય તો આજ તો ચોખા ધૂળખ્યા છે, હવે તારું જીવતર દૂરધાણી કરી નાખીશ. અરે વન વગડે કુટાવાને બદલે હાલ મારે ઘીરે બેહી જા. બચી બચીને તું જવાની છે ક્યાં? હવે શું છે, હું છું આ વેરાન વગડો છે ને, હાલ શું શું આવે છે પછી? ચાલ.
તારે જે કહેવું હોય તે છટ કહી ના બાપુ. કહેતા જીભ ઉપડતી નથી, પણ કયા વગર ચાલે તેમ નથી. સોનલબાના ભીમાએ પકડી બાંધમાં રાખી લીધા છે અને વાવડ દીધા છે કે બારવટિયું પૂરું કરો. એ હરામખોરની આ મજાલ! મુરલીધર, સૈનિકોને સાબદા કરો. હું પોતે જાતે ત્યાં પોગી જઈશ અને હરામખોરની શાન ઠેકાણે લાવીશ. બાપુ, પણ બહેનનો જીવ જોખમમાં છે. તમે ધીંગાણે જશો તો ભીમો જુસ્સામાં આવી કંઈ કાણા કામો કરી નાખશે. તારી વાત સાચી છે, પણ તું જ આમાંથી કાંઈક રસ્તો કર. બાપુ, આપણે ફિકર કરવાની કાંઈ જરૂર નથી. સોનલબાને બચાવવાની જવાબદારી તો હમીરસિંહની છે. તો તાબડતોબ માણસો મોકલી હમીરસિંહને કહેણ મોકલો. અરે બાપુ, એમાં કહેણ મોકલવાની પણ કાંઈ જરૂર નથી. એ કેવી રીતે? હમીરસિંહના મામા વાઘમારને ભીમાએ માર મારી જવા દીધો છે, એટલે આપોઆપ ખબર મળી જશે. ખબર મળતા જ ભીમાના બાર વાગી જશે. તારી વાત સાચી છે. જમૈરાજ ખૂબ બળુકા છે. લગ્ન તો કરાવી દીધા ભાણા, પણ મારગ માં ભીમો બારવટીઓ ત્રાટ્યો અને માન માં તારી પરણેતર ને ઉઠાવી ગયો. શું વાત કરો છો મામા? અમીર ની પરણેતર ને ઉઠાવી જવાના બારવટી ની આ હિંમત? તમારી કઈ ભૂલ તો નથી? મારી ભૂલ નથી થતી. સંદેશાઓ મોકલાવો છતાં રામસંગ બાપુ મારી વાત મારવા તૈયાર નથી. મારે તારો જીવ લીધે છૂટકો છે. ભગવાન નામ લે અને મરવા માટે તૈયાર થઈ જા. કોણ છે તું? તારો કાળ હમીરસંગ. હમીરસંગ? મારું બારવટું ભાડો તો દરબાર સામે છે, એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી. પારકી પંડિતને પરલોક પહોંચાડવાની પેરવી કરનાર પાપી, આજે તો મારી તલવાર તારું માથું ધરતી જુદું કરીને જ રહેશે. એમ છે તો લે. ભીમસંગ વાઘેલા તમે? હા, હું ભીમસંગ. રામસંગ બાપુએ કાચા કાન કરી મારો ગ્રહ કબજે કર્યો. એ હાથું મારે બારવટે ચડવું પડ્યું. રામસંગ બાપુને કહીને તમારું બારવટ હું પાછું છોડાવી દઈશ. બોલાશે એટલું એ કામ સહેલું નથી હમીરસંગ. હમીરસંગ માટે કોઈ કામ મુશ્કેલ નથી. મેં કહ્યું કે બારવટું છોડાવી દઈશ એટલે મીન મેં છોડાવી દઈશ. હવે તો તમારી મારી સાથે બાપુ પાસે આવવું જ પડશે. તમે કોણ? હું રામસંગ બાપુની દીકરી સોનલ. સોનલ? તમારા ખાંડારે ફેરા ફરનારી તમારી પરણેતર. મારી? નાના, મારી પરણેતર તમે ના હોઈ શકો. તમારા ખાંડારે ફેરા ફરનારી તમારી પરણેતર ના હોઈ શકે તો પછી કોણ હોઈ શકે? નક્કી કઈ ભૂલ છે. હું તમને વર્યો નથી અને વરી શકું એમ નથી. હલો, તમને તમારા બાપુ પાસે પુગાડી દઉં. બાપુ,
લે બાપુ આ તમારી દીકરીને સંભાળી લે. જોયું મુરલીધર હમીર સંગે કેટલી ઝડપથી બારવટિયાને ઝેર કર્યું. હવે જીમસંગ વાઘેલાનું બારવટિયું પતાવી આપો એટલે હું મારા માર્ગ કરું. તમારી ઈચ્છા છે તો પતાવી આપીશું. જમાઈને પાઘડી તો બંધાવી જોઈએ ને. વડીલ આપને કઈ ભૂલ થતી હોય એમ લાગે છે. હું આપનો જમાઈ નથી. તમારા ખાંડા હારે ફેરા ફરેલી મારી દીકરી તમારી પરનેતર છે એ વાત ન ભૂલો હમીર સંગ. કા ભૂલથી કા જબરજસ્તીથી ખાંડા હારે ફેરવાયેલા ફેરાની કિંમત કોડીની હોય છે. એ સાંભળો હમીર સંગ, એને તો હું તમારે ત્યાં વળાવી જ રહી પણ એ પેલા ભીમાને ઠેકાણે પાડવો છે. સિપાહીઓ પકડી લો આ બારવટિયાને. અને એના જીવતા જીવત કેની તાકાત છે કે ભીમાનો વાળ ભરવાતો કરી શકે. અહીંયા તાળો તળવા અને થઈ જાવ સાબદા. તલવાર રંગી એને મરદાન કી માનતા હો તો પછી કરો ભાવ. દીકરી ખાતર બાપે નમતું જોખું રહ્યું પણ જો હમીરસિંગ મારું એક વેણ રાખે તો હું વિમાનું બારવટું પાર પાડવા તૈયાર છું. વિમાનું બારવટું જો પાર પાડતા હો તો મારે તમારી બધી શરતો મંજૂર છે. હમીરસિંગ બોલી ફરી તો નહીં જાઓ ને. બોલેલો બોલ ફરે એ રજપૂત ન કહેવાય. શરતો ફરમાવો. આ મારી સોનલ સાથે ચોથો ફેરો ફરી એને તમારી સાથે લઈ જાઓ એ જ મારી શરત. એમાંનું બારવટું પૂરું કરો. ચોરી તૈયાર કરાવો. હું ચોથો ફેરો ફરી જઈશ. આવી જાઓ મામા કાઢો હસો નહીં કઈ ખરું. મામા સાબુ પૈસા ના લાગો. અરે વાત જ ના કરો. આ તો રાજાની છોલી નાખી તો રાજી થઈને અમને માલા માલ કરી નાખે. હા હવે તમારી છોલી નાખી. સાબુ એને બોડવા દો તો. એવી બોડી નાખી એવી બોડી નાખી એવી બોડી નાખી 80 વર્ષનો થયો ત્યાં સુધી મોડા ઉગ્યા નહી. લાંબુ લખોડી બાળ આ તારા સરદાર નું વાસણ અને આ અમારો માલ. હવે તારો ગુરુ માન્યા બાપ ગુરુ માન્યા ગુરુ માન્યા. મારા વાળ કાપો માં તમારે પગે પડવું. પડીને બતાવ બાપ. પણ આજથી ઠગવાનો ધંધો બંધ. બાપ ના બોલેથી પણ એ લોકો મને
મને આ જીવતી નહીં રહેવા દે. તમે મને જો અહીંથી હારે લઈ જાઓ તો. લાલિયા, વિચાર કઈ ખોટો નથી. અમે તારે ઘર મારવા હાટું કોઈ જોઈએ છે તો ખરું? જોશે જોશે. દેખાવડી છે ને ઉપર થી પાછી પૂરી ચાલા છે. ખાવા દે મામા. એમને ભાળ્યા ત્યારનું મારું મન પૈણું પૈણું થઈ ગયું છું. અને આ પરાક્રમ કર્યું તે માલ મેળવવા હાટું નહીં, લખુડી ને મેળવવા હાટું કર્યું તું. ગળી આ લગન છે કબૂલ? કબૂલ મામા. આપણી તો રાજાશાહી રીત રસમ. ખાંડું છે? ખાંડું? ખાંડું એક કામ કરો ને, આ મારું શસ્ત્ર, શસ્ત્રની સાથે ફેરા ફરાય. લખુડી આને વેદી માની, ત્રણ ફેરા આની જોડે આ ફરી જા, ચોથો હથે વાળે બાપુ હામે. હવે થવા બીજું બાકી પણ શું રહ્યું છે? નથા બાજ મામા હારી મેં તને હંધો સંભાળવા મોકલ્યો હતો, અને તું હેરણ ના બદલે સોનલ હારી મારા ખડા હારી ફેરા ફેર ગયા. બાપુ ભૂલ થઈ ગઈ, સાચું. પણ એમાં વાંક મારો નથી, મામા એ પરાણી કરાવેલા નશાનો વાંક છે. ભગવાન નશો નાબૂદ કરે અને આ દુનિયાનું કલ્યાણ કરે. પણ બાપુ ત્યાં હિરલ ને ત્યાં ગયા હતા અને ત્યાંથી એક વસ્તુ મળી, એ તમને દેવા જ આવવાનો હતો. ત્યાં તમે આવી પૂગ્યા. આ હિરલ નું એક જાજર આઈ તો બીજું ક્યાં?
આવી ગયા. હા મોડા મોડા મારા હવાથી કઈ અણગમો તો નથી થયો ને? એવું કઈ નથી. તો પછી પરણ્યા પહેલાના સંબંધો જાળવવાના હોય છે. માતા પિતાના હિત એકદમ વિસરાતા નથી. હું કઈ સમજી નહીં. બાપુની તબિયત બહુ જ ખરાબ હતી, એમની સેવામાં મોડું થયું. તૈયે તમારું મોડું આવ્યું માં, શું આ મળગા જ રહેશો? ઢોલીએ નહીં પધારો. મારી એક વાત માનીશ? પતિનો બોલ જીવા, હું હંમેશા તૈયાર છું. બોલો. બાપુની તબિયત બહુ જ ખરાબ જણાય છે. મારી ઈચ્છા છે કે આપણે 16 સોમવારના વ્રત કરી ભગવાન સોમનાથના દર્શન કરીએ. એ તો બહુ રૂડી વાત છે, હું પણ તૈયાર છું. પણ વ્રત પૂરું થતા સુધી સંસાર સુખથી આપણે વંચિત રહેવું પડશે. આટલી અમથી વાતમાં તમારે કઈ મૂંઝાવવાની જરૂર નથી. સુન, તો આજથી આપણે વ્રત ચાલુ. શું છે બેન? પરબલ ભેરુ ભાઈ, નક્કી આ કામ બી સમજ્યું છે. આપણને દુખી કરવા આ કાળું કામ એને કર્યું છે. મારા ભીરુબેન પરબત ને મારી નાખનાર ને જીવ તો ચીરી ના નાખું તો મારું નામ હરભમ નહીં. અત્યારે ઘર વાપસ જવાનો સમય નથી, આપણે અહીંથી નીકળી જવું જોઈએ. હવે આ વાઘેલા બાપુના ગામમાં હવે તો આપણે રહેવું જ ના જોઈએ. ચાલ ચાલ બેન, ચાલો. જોયું ભાઈઓ, જોયું આ તમારા પર્વત ની લાશ? અરે અમને તો પહેલેથી જ વાવડ મળ્યા હતા કે રાજનો ખેતી હરબમ ભાગીને અહીં આવ્યો છે. હા, એના જ આ બધા કાળકામો છે, એને જ આ કાળકામો કર્યા છે. ચાલો ચાલો મારી સાથે ચલો, આપણે એને પકડી પાડીએ. ચાલો ચાલો બધા. બોલ પાલો, કેમ છો બોલ? આટલા દી મારી એક ની એક મારી જાય બેન ને એના સંસાર ને ભાળી આખી ઠરે છે. પાલુ ના બને એવી બાધા મેલવા જાત્રા ન ગયા હોત તો હંધાય ને ભાળી રાજી ના રેડ થઈ ગયા. વર્ષો ના વાળા વાયા પછી આ ઘર માં પગ મૂકતા આનંદ તો ભારે થાય છે, પણ દોખી વાત નું છે કે મુસીબત ના માયરા આવ્યા છીએ. આવ્યા એ ઘણું છે ને આવ્યા છો તો અહીં રોકાઈ જાઓ. રોકાવા માટે ના ગોતણ તો છે, પણ અહીં રોકાઈને કરીશું શું? પાલુના બનેવી બે હાથીઓના ભરો હે ખેતરું મેલીને ગયા છે. હાથીઓ વ્યા ગયા છે, ખેતરો રેડા પડ્યા છે. તમે રોકાઈ જાઓ તો ખેતરું ની ભાર પણ દે અને મને હું ફ્રી એ. તો પછી બેન આપણે શું કરીશું? ભાઈ આપણે થોડે દિવસ અહીં કામ કરીએ પછી ની વાત પછી. હા તો પછી અમે અહીં રોકાઈ જઈશું બેન. બાપુ આપણા વ્યવહાર સમિયાના વજયસિંહ બાપુ ડેવલપ પાછા મોરીએ એ વાવર તો મને ક્યારના ફૂગી ગયા હતા. જે થવાનું હતું તે થઈ ગયું. પણ વાત એમ છે કે કોઈ મારી દીકરીના પગલાનો વાત ન કાઢે. એ તો બોલનારના મોઢે તારા દેવાતા નથી, પણ બાપુ હાલ તો તમારે ખરખરે જવું છે. એ મારાથી નહીં બને, કારણ કે એક તો મારા શરીરે અસુરું છે અને બીજું જ્યાં કોઈ બેણું મારી દે તો એ સહન કરવાની મારામાં શક્તિ નથી, એટલે હું તો નહીં જાઉં. તમે ના જાઓ તો રાજવતી કોઈકે તો જવું જોઈએ ને બાપુ. પણ તમને વાંધો ના હોય તો રાજવતી વીરસિંહને ખરખરે મોકલી દીધી. જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. ભાઈ હાલો બાતુ ખાઈ લો. જડ બાતુ ખાઈ લો એટલે હું હાલતી થઉં. હવે એ નહીં પૂછતા કે આજે ભાભીને બદલે હું બાતુ લઈને કા આવી. મૂંગા મોડે ખાઈ લો. અહીં સામિયાને આવી થોડા ઠરી ઠામ જ્યા એ પછી તો ભારે ખીલતી જાય છે. એમ? હા કોક દી અચાનક
ક્યાં ખોઈ જાય છે જરૂર. હવે ખાઈ લો ને. ખરું કહું હિરલ, ખરું કહું હિરલ, તને પરણનાર ભારે ભાગ્યશાળી હશે. વીરાને આટલા હેતથી જમાડે છે તો વાલાને કેટલા હેતથી જમાડશે. બસ હવે તો તને ઝટપટ ખીલે બાંધી દેવી પડશે. મને ઝાલી શકે એવો ખીલો તો ધરતીમાં ક્યારનો ધરાઈ ગયો છે. એટલે એટલે કાંઈ નહીં, પોતાનું ફોડું ઊભું કરો પછી મને પરણાવજો. ખાઈ લો હવે. લાલિયા, ક્યાં હુકમ કરો બાપુ, તમે કોઈ ની છોલી નાખો દાડી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લાલિયા, હે હિરલ ની કઈ ભાળ મળી? બસ મળવાની તૈયારીમાં છે. ઉપર નીચે આડે અવળે ઓલીપા માલીપા આણીકોર તેણીકોર ચારે બાજુ ગોતણ ચાલુ જ છે. લાલિયા, તારો આ જવાબ હું રોજ સાંભળું છું. અરે વાત જ ના કરો, ગામ આખાને મૂંડતા મૂંડતા હું તો પગેરું જ શોધ્યા કરું છું. અરે મારી ઘરવાળી લખુડી મને કહે છે કે તમે રાત બી આમ કોકનું ગોતણ કરશો તો આપણો વંશવેલો કેવી વધશે. એ બાપુ, મને તો બાદ એક સાહેબ આવતા દેખાય. નાથ, આ મારા પિયરના વીરસંગ વજેસંગ બાપુ કટાણે દેવલોક છે, એ ઘણું ખોટું છું. હશે જે ઉપરવાળાની ઈચ્છા. ઉપરવાળાની ઈચ્છા જ બળવાન હોય છે. રામસિંહ બાપુ જાતે પોતે જ આવવાના હતા, પણ કઈ વાંધો નહીં, જે થવા કાળ હતું તે થઈ ગયું. લાલિયા, હુકમ કરો બાપુ, અમને દરબાર ગરબે ઉતારો આપો. એ શું બોલ્યા બાપુ, એ શું બોલ્યા, વીરસંગ માને પાપમાં નાખવા છે. એ વળી શું? વીરસંગ બા તમારા બાપુ વતી અહીં આવ્યા છે, એટલે હાલ તો એ તમારા બાપુની જગાએ. અને બાપ ઉઠીને દીકરીના ઘરનું પાણી પીએ, આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. હા વાત તો સાચી છે. અરે રાજના મહેમાન એમ થોડા જવા દેવાય? અરે જવા ન દેવાય બાપુ, પણ અહીં રાખવાને બદલે મારે ઘીરે રાખો તો બધો મુજારો મટી જાય. કા બાપુ, હા વાત નાખી દેવા જેવી તો નથી. લાલેડા ત્યાં ઉતારો આપીએ તો કઈ વાંધો તો નથી ને? ના રે ના, એમાં વાંધો ન હોય તો જટ હાલો બાપુ, તમે તરસ્યા થયા છો. તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી પાણી કરી નાખું, એટલે કે તમે ધરાઈ જાઓ ને ત્યાં લગી પાણી ખાવ. હાલો આવો બાપુ, પધારો પધારો બાપુ, આ ગરીબ ને ત્યાં પધારો. મેં જેવી સગવડું અહીં નથી, બાકી આ ઘરમાં આવશે તમને મજા. એ લખોડી, અરે ઓરી આવ લખોડી, અરે લાખ લાખ દીવડા ની આરતી ઉતારો. જો તો ખરી આપણે ત્યાં કોણ આવ્યું છે? પગે પડો. આશીર્વાદ? અરે આશીર્વાદ તો આજ લગ્ન કોઈ દી આપ્યા નથી, પછી હું આપું. હા, હો છોકરા ની માં થા. એ શું બોલ્યા બાપલિયા, પાંચ પાંડવો ની માં કુંતી થવાના આશીર્વાદ લીધા હોત તો હાલતે, આ તો 100 કૌરવ ની માં ગાંધારી થવાના આશીર્વાદ કા લીધા? મહેમાન આવ્યા છે. અરે ડોલીઓ પાસે રહી અહીંયા ફળિયામાં. હવે આવા મોટા માણસ ને બહાર ફળિયામાં નિંદર કરવા ન દેવાય. કઈને આપણા ઢોલી અંદર હોવા દેવ. અને આપણે આપણે બહાર. બાપનું નામ બોલ, બાવળિયામાં માથું પથારીને હાથ ધાત કર. મારા માથે મૂળેલા મુવાળાએ ઊંચી ગયા, પણ તમ લોકોએ ઓલ્યા કાયદાને લખોડીનું વેરે ન વાળ. બાપા, તમ તમારે ફકર ના કરો, એ બંને ભણી ગયા છે, પણ પગેરું મળી ગયું છે. હુકમ કરો તો પાઠ શીખવી દઈએ. પાઠ શીખવી દઈએ? એ કાંજો આવીને ફરી મૂડી જાય એ પહેલા ઝટ કરો. બાપા, તમ તમારે નિરાતે દેવો, થઈ જાય આજે જ રાતના. Thank you.
અરે મરદની મૂછો નો જોને, અરે મરદની મૂછો નો જોને, વાળ ન થાય માતો, વાળ ન થાય માતો, અરે તે ફાટાકા તૂટે તો એ ભીર મૂકી ન પાતો, આ તો કેવી અજાબ જેવી વાત છે, આ તો કેવી અજાબ જેવી વાત છે, મરદની મૂછો નો જોને, વાળ ન થાય માતો, વાળ ન થાય માતો, અરે તે ફાટાકા તૂટે તો એ ભીર મૂકી ન પાતો, આ તો કેવી આ તો કેવી અજાબ જેવી વાત છે, આ તો કેવી અજાબ જેવી વાત છે. તલવારો ગઈ તૂટી ખંડામાં પડ્યા ખાડા, તલવારો ગઈ તૂટી ખંડામાં પડ્યા ખાડા, અરે સાચું કે છે લોકો કે ઝટકા ઝીલે પાડા, સાચું કે છે લોકો કે ઝટકા ઝીલે પાડા, બિરસંગ ભાને રોમે રોમે, અરે બિરસંગ ભાને રોમે રોમે, આ તૂટી છે પાકો, આ તો કેવી તો કેવી અજાબ જેવી વાત છે, આ તો કેવી અજાબ જેવી વાત છે. સિંદુર ચોળ્યો ગાલે અંગે લગાડી પીઠી, સિંદુર ચોળ્યો ગાલે અંગે લગાડી પીઠી, અરે આવી સુંદર કાયા મેં ક્યાંય નથી રેતી થી, આવી સુંદર બિરસંગ ભાને કોઈ ના કલડે, બિરસંગ ભાને કોઈ ના કલડે, આજ કઈડે માથો, આ તો કેવી આ તો કેવી અજાબ જેવી વાત છે, આ તો કેવી અજાબ જેવી વાત છે. અરે હાલ લખોડી આજે બળિયાનું સ્વાગત કરીએ, હાલ આજે બળિયાનું સ્વાગત કરીએ, અરે લટકે ચાળી લેતા બળિયાની વચ્ચે ફરીએ, લટકે ચાળી લેતા બળિયાની વચ્ચે ફરીએ, હવે કળશ તું બિરસંગ ભાનુ, હવે કળશ તું બિરસંગ ભાનુ, મુખલડું તો ભાગો, આ તો કેવી અરે મરદની મૂછો નો જોને, વાળ ન થાય માતો, વાળ ન થાય માતો, અરે તે ફાટાકા તૂટે તો એ ભીર મૂકી ન પાતો, આ તો કેવી આ તો કેવી અજાબ જેવી વાત છે, આ તો કેવી અજાબ જેવી વાત છે. Thank you.
આભાર તમારો. આભાર માનવાની કોઈ જરૂર નથી. મેં જે કંઈ કર્યું છે ફરજ માની નીકળી છે. તમે ક્યાં રહો છો? હું રાજમહેલમાં રહું છું. તમે? આમ તો હું ભાલોદ ની, પણ હમણાં હમણાં શામિયાણે આવીએ છીએ. માલીપા ગામના છેવાડે મારા ભાઈ સરભમ અને ભાભી પાલુ જોડે રહું છું. મારું નામ હિરલ. આવો મારી ત્યાં. ના ના, મોડું થયું છે. હું આ લોકોની સાથે ચાલી જઈશ. લો, મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો. ના બા, હમણાં અટાને આ સ્વીકાર કરું તો આ બધું બદલાની આશાએ કર્યું છે એમ અર્થ થાય. તમારી ભલી લાગણી બસ છે. ક્યારેક રાજનું કામ હોય તો જરૂર મળજો મને. ભલે, હશે તો જરૂર મળીશ. આવજો ત્યારે. આપણી હદમાં આવીને ભીમાએ હમીરની આબરૂ પર હાથ નાખ્યો છે. ઉપકાર પર અપકાર કરનાર ભીમાને હું શિક્ષા આપીને જ રહીશ. ભગવાન સોમનાથના વ્રતના પ્રતાપે મને ઉની આંખ નથી આવી, અને ભીમો તો એના દુષ્કર્મનો પિસાબ આપવા ઉપર પહોંચી ગયો છે. પણ એ છોકરી કે જેને પોતાની જીવની પરવા કર્યા વિના તને બચાવી, એને તે કંઈ ભેટ પણ ન આપી? એ રાજપૂતી ખમીરવાળી છોકરીને અડકતા જોઈને હું લાચાર બની ગઈ. એ ગમે તે હોય, પણ ઉપકારનું વચન તો ઉતારવું જ રહ્યું. એ ક્યારે છે તને ખબર છે? હા, ગામને પાદરે ખેતરવાળા ઝૂંપડામાં. એનું નામ શું છે? હિરલ. નાથ, નાથ, આમ ચમક્યા કેમ? કઈ નહીં, રાજરાણીને બચાવવા જિંદગી હોડમાં મૂકનારને હું જાતે જ ઇન્સરપાવ આપીશ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે? તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાના ધણી હમીર બાપુ. આવો આવો, પધારો, બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહે છે? હિરલ અહીં જ રહે છે. હા, હું એનો ભાઈ છું. બોલો. રાજ તરફથી હું સરપાવ આપવા આવ્યો છું. રાજ તરફથી સરપાવ? હા. અરે એનો ભારો હું હમણાં જ એને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને મારા માટે મહેમાન આવ્યા છે. તમે મળી ગયા એટલે દુનિયાનું બધું સુખ મળી ગયું એમ લાગે છે. પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું. ગુનેગાર? હા હિરલ, સંજોગોની સંતા કુકડીમાં એવો તે અટવાઈ ગયો કે મારે લગ્ન કરવા પડ્યા. હમીર, હિરલ, હવે તો તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ. તમારો પર ગુસ્સો કરવો એ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે. આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી, પણ મરતા દમ સુધી હું તમારી જઈશ. હિરલ, આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, હમીર,
તમે મારું કઈ સભાસાત નહીં ને? હવે પહેણ્યા પછી તારું સાંભળું છું કે તું કેની મારું સાંભળે છે? બોલતી જ માં તો બહુ ધી રોકાયા બાપુ એ હવે ધીરે નથી જવું, આ તો પૂછવું પડે કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. જાવું તું તો કેદીનું, પણ આ જેને હું ઘરે બેહાડવાનો છું ને એ છોડી ભાગીને તમારા રાજમાં આવીને વસી છે. હવે હિરણ ને મેળવું નહીં, ન્યા લગન જવાનો ના. હા, ભાલો થી ભાગીને અહીં આવી છે. હવે જોઉં છું ભાગી ભાગીને જાય છે ક્યાં. આને તો બાપુ ના ગરાસ પર નજર માડી છે. બાપુ ને બરાબર ના ચેતવી દેવા પડશે. હું ઘુસપુસ હાલે એ ધણી ધણિયાને ઘુસપુસ જ કરે, પણ હું કરી કહેવાય નહીં. આ તો એવું છે ને કે કાળુભાઈ છે અમારા એક સંબંધી, એમને બે દીકરા છે, અહીં આવ્યા તમારી ખબર કાઢવા, એટલે અમે જાય છે એની ખબર કાઢવા. તમે તમારે અહીં રહ્યો અને આ તમારું સાચું, બસ આ ગયા નથી કે આવ્યા નથી કારણ કે અમારું કામ બધું ચોખ્ખું. અરે બાપા, ઓલે આ ગાંજાને તો એવો માર્યો માર્યો કે અટાણે નરક માં લીલા લહેર કરતો હશે. એ ગોલકી નામ એક કે હાડકું રહેવા દીધું ન. હા ના રે વાદ્યો, આ દીકરા કના હે, આ કાળુ ગીધ ના જ ને. કાળુ ગીધ અહીં જ રહે છે. હા કા પૂછું છું, અને આ ભેડા કોણ છે? હવે બોલમાં બોલમાં મારી શોખ, આ તો મારી ઘરવાળી છે. લાંબી છે પણ રૂપાળી છે. હવે એ મને નક્કી કરવા દો, આ કા થાવ બંને જણા. હવે વાત જાણે એમ છે કે પરણીએ રાતથી જ કે કરે છે કે ગયા જન્મ માં હું કાળું ગીધ ની વહુ હતી, એટલે મને એને હવાલે કરી દો. બેટા કે શું કરી દઉં ને, આ મારા બે દીકરાની માને મરી ગયે 20 વર્ષ થયા, એ અમર પ્રેમ ને હિસાબે પાછો જન્મ લીધો હોય. કેટલા થયા? હવે પરણી ને સંસાર માંડો જ નથી, એ છોકરા થાય ક્યાંથી? પણ હું તો ઉંમર નું પૂછું. એ છોકરા નું સમજાતા મારી હાથી ઉંમર કહું? આવતા શ્રાવણ છે ને મને 16 મું બેસે. તઈ તો જરૂર મારા ગલવાળા દીધો જન્મ લીધો. તમ તમારા હાપી ના હાલતા હતા? હાલતા હતા. રો નહી વાલી, જ્યાં જવાનું હોય ત્યાં જવું પડે. પહેલી વાર ના ધણી વૈદરા રસ્તો બતાવશે તો જગ પાતો ને. અહીંથી આથમણી કોર એક નાનકડું વન છે, ત્યાં પીપળાના ઝાડ નીચે કાળા રંગની જડી બુટીઓ ઉગે છે. આથમણી કોર એક તળાવ પહોંચીની લીલમાં ભૂરા રંગની લીલ ઉગે છે. એ લાવી ગયો તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારા જેવો જુવાન જોધ બનાવી દઉં. મને ગમી એવો. બોલો બાપા. હું છે બાપા? હવે ઉભા હું રહ્યા છો? બોલે પીપળા નીચે થી કાળી જડી મૂર્તિ ને તળાવ આપી ભૂરી લીલ લઈ આવ. મારો તો જવાન થાવ છે બાપા. મેં જવાન ખાવું છે.
હવે આમને પુગાડવા માટે લાગ્યા છે ને? એ લાગ્યા છે. લાવ લાવ. તૈયાર. કાળુ બા, મને મારવા હાટુ તમારા બે દીકરાઓને મોકલ્યા. અરે આમ ગણાધિપતિ બને ધણી ને ક્યાં લ્યા બેનબા? ભાભી જાણું છું તોય પૂછું છું સાસારું, અમે સંગ કોઈ બીજી હારે ફેરા ફરી ચુક્યા છે, પછી પરણેલા પુરુષ ને મળતા સારું. પરણ્યાની સાથે પ્રીત નહોતી, ને પ્રીત કર્યા પછી સંજોગોના લીધે પરણવું પડ્યું, એથી મારાથી મારી પ્રીત કેમ અભરાવાય? ધન્ય છે તારા પ્રીત પરના વિશ્વાસ ને બેન. પરણીને આવી તે દીધી આજ સુધીમાં તમને આટલા નામાં કદી નથી જોયા. સોનલ, આપણું વ્રત પૂરું થવામાં વ્યવહાર નથી. મને થાય છે કે હું તને એક વાત કહું. કહો. જવા દે, તું ગુસ્સે થઈ જઈશ. તો મારે કંઈ નથી સાંભળવું. હું તો જાણું છું કે તમે જે કંઈ પણ વિચારશો એ મારા જ હિતમાં હશે. તને ખાતરી છે? પાણીમાં પડી ગયું છે, હવે શું થાય જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડાં ભીજે જાય, એના કરતા તમે ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ, ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો, એ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો. ધબુલો રમવાના કોડ છે, રમવાના કોડ છે.
ભૂલ હવે કરવું છે શું ના તું દઈ દે ના તું તું સરવર ના પાણી માં તરવાના કોડ છે ઢગુલ છે ઢગુલ રમવાના કોડ છે અરે બોલ હવે કરવું છે શું નદી તરફ ગયો હતો નાવાનું મન થઈ ગયું અને તે પણ કપડા સાથે પડવું પડ્યું કઈક પડી ગયેલું કે ખોવાઈ ગયેલું ગોતવા ખરું ને ના કોકનું કઈક કાયમનું ખોવાઈ ગયેલું ગોતવા કોકનું ખોવાતું અટકાવવા તમારે દુખી થવાની જરૂર ખરી હું રાજા છું દુખિયારાની મદદ કરવી મારી ફરજ છે મને લાગે છે કે તમે મારાથી કોઈ વાત છુપાવો છો પરાયાના દુઃખે દુઃખી થાવ છો અને તમને તમારી અધર્મનું દુઃખ સમજાતું જ નથી એવું નથી જો હું તને એક વાત કહું કહો ચાલ ફરી વાર આજે તો તારા હાથે બનાવેલા ભાવતા ભોજન જમાડ
બા અમે કઈ ગળગળા કા થઈ ગયા? હા તો કહું, એમાં વાંક તમારો નથી. બાકી પતિ જયારે પત્ની ને દગો દેસ ને તઈનો સંસાર હળાહળ જેર બની જાય. એ શું કહ્યું વિરુભા? તમારી બધી વ્યાધિ સમજુ છું, પણ નાના મોઢે મોટી વાત કેમ કરવી? આમ તો જાનથી જાઓ, જે સાચું હોય તે કહી નાખો. તમને મારા સોગંદ. તમે સોગંદ દીધા છે એટલે બોલાવીને છૂટકો છે? કાન ખોલીને સાંભળી લેજો બા, અમરસંગ બાપુ ના લખણ હારા દેખાતા નથી. શું વાત કરો છો? હા સી વાત કહું છું બા, આપણા ગામની ઘીરલ નામની છોડી સાથે મારા લગ્ન થવાના હતા, પણ શું કરું. અરે અમરસંગ બાપુ ની નજરે છોકરી ચડી ગઈ, છુપી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારો તો ભાવ બગડ્યો બા, પણ હું તો પૈણ્યા પહેલા જાણજો. આટ આટલું બની રહ્યું છે અને હું અજાણ છું? પણ એમાં હું શું કરું બા, છુપી મુલાકાતો હજુ ચાલુ છે. એમ ચાલો, તમે મને ત્યાં લઈ ચાલો. પણ બા, હું ક્યાંક વચ્ચે મારું ન જાઉં. તમે ના ગભરાવ, હું બધું જોઈ લઈશ. ચાલો. હિરલ, હિરલ, હિરલ. શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગ્ન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગ્ન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાઝર શોધીને આપ્યું ને. હા, આ ઝાઝર નહીં તો અંદર પડી ગયું છે તે. ઓ, હું તમારું ઝાઝર શોધી કાઢું છું અને તમે મારું આ ઝાઝર શોધી કાઢો. એટલે એમ કે હું તારું ઝાઝર શોધું અને તું મારું. તમે તમારી નજરે જોઈ લો, મારાથી તો સહન થતું નથી બા. દરબાર નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કઈ નથી. રહેવા દે, પણ તારું વંઠે બેન. આવા કપરા વેણ કાળમાં હમીર ને દુઃખ થાય એવું કઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા, કોઈ જાતની લાભ શરમ તો છે નહીં. ના જાણે કેટલાય ધણી કર્યા. સોનલજી કાબુમાં રાખ. કોઈ ધણીએ ના સાંગરી તો તમને કામણ ટુમણ કરીને ભરમાવે અને ન જાણે હવે શું એ કરશે. ના ના, હવે આ બધું મારાથી સહન નહીં થાય. સોનલ, ચૂપ ના રહેવા દો, એમ તો ચાલી જાય છે. ઠકરાણા અમારા લીધે તમારો સુખી સંસાર ઉજેડવા,
હિરલ બધું ભૂલી જશે. પણ સોનલ ની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે. ભાભી, પધારો નાથ, પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રાણી ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપ્યા કરું? કોરી ખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વંશી પર શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ, સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી થી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તો હિરલ માટે બોલે છે. તો બીજા કોના માટે? એ વીર સિંહ સાથે પ્રેમ ના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ જ પાછી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશ માવીને ગમે તેવા આક્ષેપો નમુક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા, સોના, મોતી, માણેક નો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ના ગઈ તો? તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો. પણ જો તે બળજબરી કે કુળ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે. ભડકે બળવા બેઠું છે. આ સોનલ બા ને ભડકાવનાર આપણે ત્યાં રોકાયેલો વિરસંગ ભાત છે અને એને વધુ કપટ કરવાની સલાહ પણ એને દીધી છે. એ હિન્દુ ને મારા કાનો કાન સાંભળ્યું છે. બાપુ નો જીવતર ઝેર કરનારો વિરસંગ ભાત. ભાવથી વાવર આવ્યા છે કે બાપુ મને હાલ ના હાલ યાદ કરે એટલે ગયા વના છૂટકો નથી. આટલા થી રોકાયા તો તમને કેટલું હુનું હુનું લાગશે? કા લકુડી તો ચાર દી કાશે નહીં. રાજનું માણસ છે, એની કેટલા કામ હોય. અરે એ તો હું છે લીંબુડા નથી લટકાવતા, તરબૂચડા લટકાવે છે. મુગાડ્યો ને તમને? તમને આપણા રિવાજ ની ખબર નથી? આપણા ઘેર મોટા મહેમાન આવે, આવડા મોટા, હા, તો એમને આરતી કરીને એમને ભેટ સોગા દઈને પછી જાય છે. આરતી વના નો મોકલાય. હાલો આપણ બાપુ જા ધરણ દર કે મારે જાવું પડે. અરે રોડ આવતો બાપુ, બાપુ છેડારિયા, હુકમ કરો બાપુ. તમે કોઈ ની છોલી નાખો દાડી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. બાપુ, આ સોનલ બા ને ભડકાવનાર ને ઊંધી સલાહ દેનાર બીજા કોઈ નથી, આપણા વિરસંગ બા છે. મને પણ કઈક એવા જ વાવડ મળ્યા છે અને મને લાગે છે કે નથી જવાની પીરવી કરી રહ્યો છે. પાલ ભલા ની છોલી નાખતા લાલીઓ અહીં હોય અને વિરસંગમાં નાખી જાય એવું કઈ બનતું હોય છે? એટલે એમ કે કાળા નાગ ને મેં મારા ઘરમાં બરાબર બંધ કરી દીધો છે. કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લલિયા, હે ચાલ મારી સાથે. આજે તને બધો જ હિસાબ ચૂકતે કરી નાખ. અરે હિસાબ એવો ચૂકતે કરો કે બાપુ છેદે છેદ ઉડી જાય અને વાહે કઈ ન બચે. લે હાલ એ બાપુ, તમે મોર થાવ સેવક તો વાહે ધારો, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લાલ્યા, અજામનું ઘર આજ કે હવે અજામ તારો બાપ ઈમ પૂછ કે લાલસંગ વાળનનું ઘર આજ ને ભાલોદ ના વિરુભા ને આઈ રહી હશે. અમીર સંઘ ને મળીને એમનો હુકમ લઈને આવ્યો છું કે વીરસંગ બાપુ ના દરબાર ગઢ માં હાજર કરો. હાલો, રાજનો કેદી અમને સોંપી દો. રાજનો હુકમ છે? તૈયે તો સોંપી દો. એ પછી બાપુ બાપુ, આજે તો ખતમ જ કરો.
અરે ગભરામાં પાણીયા, આજે આપણે બે જણા છીએ, ફેસલો કરી જ નાખવા. ના બાપુ, મને તો તમે ગણતા જ નહીં, તમે પણ ફેસલો કરી રાખો, લડે રાખો. હું તો અરે પણ પાણીયા, અરે સાંભળ તો ખરો પાણીયા, બે આરામ કરો. ત્યાં દેખાય છે એ મોટો આમ ગયો, એ મોટાને તમે પૂગી વળો, નાના ને હું પૂગી વળું છું. હાલો બાપુ, અમીર બાપુના વાવડ લઈ નહીં જાવશે. કોણ જાણે,
મારા લીધે એમને કેટલું સહન કરવું પડ્યું હશે. હૈયે હામ રાખો બેનજી. હિરલ, તમે આવો, હું ફેસલો કરવા આવી છું. કહો. એક મેનમાં બે તલવાર રહી નથી શકતી, અને હમીર મારો પરણેતર છે. એને હું ક્યાં ના પાડું છું? તે ના નથી પાડી, પણ હમીરને ફોસલાવી રાખી તું મારા ધણીયાળીનો હક દુબાવી રહી છે. એ તમારું ભ્રમ છે. નજર સામે તમારા તોફાન જોયા પછી પણ તું મને ફોસલાવી રહી છે. તમે જેને તોફાન કહો છો એ અમારું નિર્માણ પ્રેમ છે, અને પ્રેમ કરવાનો અધિકાર મને પણ છે. પણ તું ધણીયાળી નથી, રખાત છો. આગળ બોલવાની જરૂર નથી, સ્વાર્થની વાત કરો. મારા રસ્તામાંથી હટી જા. આલે, તારે જોઈએ એના કરતા વધારે જીવાય આમાં છે. મારી હદમાંથી દૂર ચાલી જા. અને નહીં જાઉં તો? તો પછી જબરજસ્તી કરવી પડશે. લ્યો, નથી જતી, જે થાય એ કરી લેજો. રામ વાઘેલાની દીકરી અપમાન સહન કરવા નથી જન્મી. હિરલ, સીધી રીતે માની જા, નહીં તો પરિણામ સારું નહીં આવે. ધમકી કોને આપો છો રાણી? કોની માએ સવાસેર સૂટ કાઢી છે કે હિરલને હાથ પણ લગાડે? ભાભી, તમે શાંત થઈ જાઓ, આ હમીરને ઠકરાણા છે. એ તો એમનું વર્તન જ કહી આપે છે. ભીખ ન મળે તો ધમકી આપવાનો એમની ત્યાં રિવાજ છે. તમે એ ન ભૂલતા કે તમે અમારી હદમાં છો. તમારી હદમાં તમારાથી થાય તે કરી લેજો. હવે અમારો ખ્યાલ છોડો અને તમે તમારે રસ્તે પડો. હું હિરલના મોડે સાંભળવા માંગુ છું. તમે હમીરને ખરેખર ચાહો છો? હા. એને કોઈ વાતમાં દુઃખી નહીં થવા દો ને? હું એમને મારા જીવ કરતા વધારે ગણું છું. તો એક વચન આપશો કે પાછલી બધી વાતો ભૂલી જઈ એને કોઈ વાતમાં ઓછું નહીં આવવા દો. એના સુખમાં સુખી, દુઃખમાં દુઃખી રહેવામાં તમારું કર્તવ્ય માનશો? હું વચન આપું છું. તો તમે સુખીથી જાઓ, હું અબઘરે તમારી હાથ છોડીને ચાલી જઈશ. હિરલ, હું આ તારો ઉપકાર કદી નહીં ભૂલી શકું. હિરલનો પ્રેમ તો પવિત્ર છે, એ ખરીદાય એવું માનવા તૈયાર નથી. મારી વાત સાંભળે પછી એ તમને મારી સાથે સુખી જોવા માંગે છે, તેથી જો પોતાના ભાઈ બાપીને લઈને ચાલી ગઈ છે. હવે તો શાંતિ થઈ ને? તો જ ખોટું કર્યું છે સોનલ, ત્યાં જુલમ કર્યો છે. ચોગાડા
આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી ઉપર આટલો બધો હોય તો હિરલ આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં જઈ શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ વિસારી પાડજે. પ્રેમ બલિદાન માંગીએ છીએ સોનલ, બલિદાન જે હિરલે આપ્યું તો હમીર કેમ રહી જાય? હવે તો જ્યાં હિરલ ત્યાં હમીર. રામ રામ સોનલ. જવા દે સોનલ, મને જવા દે, જવા દે સોનલ. તમારી હંદી વાત સુહાવી મામાજી. સાચું કહું બાપા, આમાં અમીર સંઘનો કોઈ દોષ નથી, ભૂલ મારી થઈ. અફીણના નશામાં તમારા બાપુને સાચી વાત કહી ન શક્યો અને આવેશમાં તમને ખાડા હારે પરણાવી દીધા. હવે તો અંધુ ઉપર વાળાના હાથમાં છે બાપા. મામાજી, હવે મને સાચું સમજાયું છે, તમે મને એમની પાસે લઈ જશો. હા તો બો, હું હમણાં આવું છું. ઉડે ઉડે આશા હતી કે હિરલ ચાલી ગઈ એ સોનલની વાત ખોટી હશે, પણ હિરલ ગઈ. હવે તો આવતા ભાવનું વહેલરું આગમન જ માત્ર એક રસ્તો છે. શિવજીની મારું શિષ ધરી આ ભાવની ઘટમાળમાંથી છૂટીશ. ભાભી, ભાભી આ ઝાંઝર. ઝાંઝર નું શું છે? આ ઝાંઝર ઝાંઝર વાળાને પાછું આપી દેવું જોઈએ. હિરલબેન ક્યાં જાઓ છો? મને જવા દો ભાભી. નહીં, મને ના રોકો. મને ના રોકો ભાભી. નહીં જવા દો, જવા દો, જવા દો. આજ હસતે મુખે મારો શીશ ધરું, હે આજ હસતે મુખે મારો શીશ ધરું. એ કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું. હે આજ હસતે મુખે મારો શીશ ધરું, હે કમળ પૂજા મારી સ્વીકારો, હે શંભુ શિવ શિવ સમરું. આજ હસે મુખે મારું શીશ ધરું, આજ હસે મુખે મારું શીશ ધરું. હે કરજોડી
स्वामी आज हंसते मुझे मरीश धरू आज हंसते मुझे मारू शीश धरू हे कमल पूजा मारी स्वीकारो हे शंभू शिव शिव समरू हे आज हंसते मुखे मारू शीश धरू आज हंसते मुखे मारू शीश धरू चंद्रमा मनोहारी कड़ 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 वह तंग लील तंग अरज सुन जो मारी हे जी अवसर मारो पार उतारो त्रिलोचन त्रिशूल धारी त्रिलोचन त्रिशूल धारी हे आज हंसते मुखे मारु शीश धरू आज हंसते मुखे मारु शीश धरू हे कमर पूजा मारी स्वीकारो शंभु शिव 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 समरू आज हंसते मुखे मारु शीश धरू आज हंसते मुखे मारु शीश धरू જીવન છે જ તું આ ભવે મારી નહીં થાય એની ખાતરી થતા હું આવતા ભવને ઇજન દેવા પગલું ભરી રહ્યો છું તું હું એ આવતા ભવને વિનેરા પામવા માંગુ છું સાથે જ મરવાનું જીવન કોણ લીધા છે તમારું માથું વાળી લેતા પહેલા મારું માથું વાળી લો મારા સામે જય સોમનાથ
सोमनाथ। सोनम तू? हाँ नाथ, जाग काया जाग छाया। सोनल सोनल बे सोनल बे सोनल सोनल ते आशु करे सोनल नाथ, तमे कहू हतु ने के प्रेम बलिदान मांगे छे हीरले आप्यो हमीर आप्यो रामचंद वागेलानी दीकरी हूँ एटलू एने आपी शकू बेन हीरल सुनल हीरल तारू हतु इतने सोपा आवी छु तू ने जाड़ो जे बेटा सुन बेटा सुन मैंने मैंने सुखी ना करी सके तू तू अन्नी थजे मैं सुखी कर दे ना मने माफ करो मने विदाई आपो सोनल